શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારોમાં બપોરે 1:15 વાગ્યાના અરસામાં ઘર આંગણે રમતા 4 વર્ષના બાળકનું એક ઈસમ બાઇક પર બેસાડી અપહરણ કરી ગયો. માતા પિતા બંને મજૂરી કામ કરતા હોવાથી આ બાળક ઘરે એકલું જ હતું. બાળકના માતા પિતાએ પ્રાથમિક બાળક ગુમ થયાની અંગેની ફરિયાદ સચિન જીઆઈડીસી પોલીસમાં નોંધાવી હતી. પ્રાથમિક પોલીસ દ્વારા બાળક જ્યાંથી ગુમ થયો હોય ત્યાં સીસીટીવી ચેક કરાતા પોલીસને માલમ પડ્યું કે બાળકનું અપહરણ કરાયું છે. 7 જેટલી અલગ અલગ ટીમો બનાવી બાળકોને શોધના ચક્રો ગતિમાન કરાયા હતા. શોધવા માટે પોલીસને એડિશનલ સીપી સહિત ડીસીપી સચિન જીઆઈડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ જોડાઈ ગયા. બાળક જ્યાંથી ગુમ થયો હોય એ જગ્યાના સીસીટીવીમાં તપાસ કરતા જે બાઇક પર ઈસમ આવ્યો હોય તે બાઇક નંબરની પ્લેટ સ્પષ્ટપણે પણ વાંચી નહોતી શકાતી. પરંતુ પોલીસે હાર માન્યા વિના જે તે વિસ્તારમાં અલગ અલગ જગ્યાના 50-60 જેટલા સીસીટીવી ફૂટેજ ખોદી કાઢ્યા, જેમાં ચેકિંગ દરમિયાન સચિન જીઆઈડીસી પોલીસના એએસઆઈ ઇરશાદભાઈને એક બાઇક પર શંકા જતા તેને અટકાવી સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતા હોવાની પણ ખાતરી થઈ, જેથી બાઇક ચાલકની પૂછપરછ કરતા સંતોષ કેવટ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું. એના ઘરે પહોંચીને જોયું તો સંતોષ તેના ઘરે નહોતો મળ્યો. પત્નીની પૂછપરછ કરતા પત્નીએ જ કહ્યું કે સંતોષ સાથે એક નાનું બાળક છે અને બાળકને લઈને તે કંઈક કસે જવા માટે નીકળી ગયો છે. પોલીસ પણ એક્શનમાં આવી ગઈ અને સંતોષ બાળકને લઈ સુરત છોડે એ પહેલા સચિન વિસ્તારમાંથી ઝડપાવવામાં આવ્યો છે. આરોપી સંતોષની ધરપકડ બાદ પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે તેના લગ્ન જીવનને 16 વર્ષ થયા છતાં કોઈ સંતાન નહોતું, તેથી બાળકને પોતાના સંતાન તરીકે રાખવા માટે તેનું અપહરણ કરાયું હતું. બાળક જે જગ્યાએ રમતા હતા ત્યાં એની માતા કામે જાય છે અને જ્યારે મધર કામ કરતી હોય જાયકો કંપનીના ગેટની સામે આ છોકરા રમતા હોય છે. આરોપી સંતોષ ત્યાં ચા પાણી અથવા જે કંઈ નાના મોટા જરૂર છે આના માટે ચા પાણી માટે આવતા હોય છે, એના ધ્યાને આ બાળક ઉપર રમતા બાળક ઉપર ગયા અને પછી એના મગજમાં આ વસ્તુ આવી કે આ બાળકને હું ઉપાડી શકું. સર ક્યાં લઈ જવાના હતા અપહરણ કરીને બાળકને? આ મૂળ યુપીના રહેવાસી હતા, તો જઈ તો ગમે ત્યાં શકે, પરંતુ આ આરોપી પણ યુપીનો છે. યુપી બહુ મોટો રાજ્ય છે, લગભગ 23 કરોડ જેટલી વસ્તી છે, તો યુપી આ કંઈ નાની જગ્યા તો નથી. પણ જોગાનું જોગ આરોપી પણ યુપીના છે અને જે પરિવારમાંથી બાળક ઉપાડવામાં આવ્યા છે પરિવાર પણ યુપીના જ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ,